मित्रों जनाब कुतुबुद्दीन मोलनी बॉयज प्राइमरी स्कूल ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। जेमा आज धोरण 5 विषय आसपास एटले के पर्यावरण जेमा आपणे स्वाध्यापति कार्य जोवाना छे। जेमा आज आपणो पाठ छे 14 ज्यारे धरती ध्रुजी उठी एनी समजूती आपणे आगळना तासमां मेळवी गया छे। आ स्वाध्यापति कार्यनी अंदर आपणे जोवानुं छे भाग 1। चलो जोईए पाठ 14 ज्यारे धरती ध्रुजी उठी। प्रश्न 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। નંબર 1, ધરતી ધુજે, મકાનો ધરાશાયી થાય, જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે? બાબા, ધરતી ધુજે, મકાનો ધરાશાયી થાય, જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે? તો એ વાવાઝોડું, બી ધરતીકંપ, સી પૂર, ડી આર। જવાબ આવશે ધરતીકંપ, એટલે બી। નંબર 2, ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? એ અનાવૃષ્ટિ, બી વાવાઝોડું, સી પૂર, ડી ધરતીકંપ। એટલે જવાબ આવશે સી, પૂર, એટલે અહીંયા લખવાનું સી। 3, જંગલોમાં લાગતી આગને શું કહે છે? એ વાવાઝોડું, બી વિસ્ફોટ, સી સુનામી, ડી નાવન। બાબા, એટલે જવાબ આવશે દી દાવા નળ, એટલે અહીંયા લખવાનું ડી। વરસાદ ના આવે અને ખેતીના પાક સુકાઈ જાય, અનાજ પાણીની અછત વર્તાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે? તો એ દુકાળની, બી પૂરની, સી વાવાઝોડાની, ડી ધરતીકંપની। તો જવાબ આવશે એ દુકાળની, એટલે અહીંયા લખાશે એ। નંબર 5, કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે અને કિનારાની આસપાસ હોનારા સર્જે છે? એ પૂર, બી સુનામી, સી વાવાઝોડું, ડી દુકાળ। એટલે જવાબ આવશે બી સુનામી, એટલે અહીંયા લખવાનું બી। 6, નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? એ ધરતીકંપ, બી પૂર, સી વાવાઝોડું, ડી બસ અકસ્માત। એટલે જવાબ આવશે ડી બસ અકસ્માત, એટલે અહીંયા લખવાનું ડી। નંબર 7, નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? એ વાવાઝોડું, બી ભારે વર્ષા, સી પૂર, ડી ધરતીકંપ। એટલે ડી ધરતીકંપ, તેનું પૂર્વાનુમાન કરી શકાતું નથી। ચલો પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। ચલો જોઈએ 1, ઘર બનાવવાનું હોય ત્યારે તે ડિઝાઇન પ્લાન ખાલી જગ્યા તૈયાર કરી આપે છે? તો આર્કિટેક્ટ્સ, બરાબર, આર્કિટેક્ટસ, બરાબર, એટલે ખબર પડે છે વિદ્યાર્થી, સ્થપતિ આપણે આર્કિટેક્ટ કહીએ ને તેમ, જે તે। નંબર 2, નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને ખલજીગા કહે છે? તો પૂર। 3, ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય અને અનાજની તંગી વર્તાય તેવા દુકાળને ખલજીગા કહે છે? તો અતિવૃષ્ટિ। બાબા, વધારે વરસાદ પડતો હોય ને પાક તણાઈ ગયો હોય અને અનાજની તંગી વર્તાય છે તેવા દુકાળને ખલજીગા કહે છે? તો અતિવૃષ્ટિ। નંબર 4, અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે ખલજીગાની પરિસ્થિતિ સર્જાય છે? તો ખલજીગામાં આવશે વાવાઝોડા। નંબર 5, ખાલી જગ્યાને સૂકો દુકાળ પણ કહે છે, એટલે અનાવૃષ્ટિ। 6, ખાલી જગ્યાની આપત્તિ વખતે પવનથી ઝાડ અને થાંભલા નીચે પડી જાય છે, તો શેની આપત્તિથી? તો વાવાઝોડાની આપત્તિથી। નંબર 7, ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે? શેની? આગની ઘટના બને ત્યારે। તો જવાબ આવશે ખાલી જગ્યામાં આગ। પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। નંબર 1, વર્ષ 2001માં આવેલ ધરતીકંપમાં ભુજ શહેરને સૌથી વધારે નુકસાન થયું હતું, તો ખરું। 2, વીજળીથી લાગેલી આગને પાણીથી ઓલવવી જોઈએ, ખોટું। 3, ધરતીકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું જોઈએ, તો ખરું। ચલો આગળ જોઈએ નંબર 4, સુનામી દરિયામાં આવતી આપત્તિ છે, ખરું। 5, વાવાઝોડું આવે ત્યારે ઝાડ નીચે ઊભા રહેવું જોઈએ, ખોટું। બાબા, વાવાઝોડું આવે ત્યારે ઝાડ નીચે ઊભા રહેવું જોઈએ નહીં, તો અહીંયા છે કે વાવાઝોડું આવે ત્યારે ઝાડ નીચે ઊભા રહેવું જોઈએ, તો શું આવશે? ખોટું। 6, ચોમાસામાં એક ધારો વધુ વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવે છે, તો ખરું। નંબર 7, ચોમાસામાં ધરતીકંપ આવવાની સંભાવના વધી જાય છે, ખોટું। પ્રશ્ન 4, બન બેસતા જોડકા રચો, ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો, વિભાગ અ અને વિભાગ બ, આ બંને વાંચીને આપણે અહીંયા જવાબ લખવાનો છે। વિભાગ અ, નંબર 1 ધરતીકંપ,
બે પૂર, ત્રણ વાવાઝોડું, ચાર દાવાનળ. હવે વિભાગ બ વાંચીએ. એક, જંગલ સંપત્તિને નુકસાન. બે, સમુદ્ર કિનારાને નુકસાન. ત્રણ, ધરતી ધ્રુજવા લાગે. ચાર, નદીનો ધસમસત પ્રવાહ. નંબર પાંચ, અતિ ઝડપે પવન ફૂંકાય. ચલો, ધરતી કંપ તો ત્રણ, ધરતી ધ્રુજવા લાગે એટલે એક નંબરની સાથે ત્રણ. પૂર તો નદીનો ધસમસત પ્રવાહ એટલે નંબર ચાર, બેની સાથે ચાર. વાવાઝોડું નંબર પાંચ, અતિ ઝડપે પવન ફૂંકાય એટલે ત્રણની સાથે પાંચ નંબર. નંબર ચાર, દાવા નળ એટલે જંગલ સંપત્તિને નુકસાન એટલે ચારની સાથે એક. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન પાંચ, વિદ્યાર્થી મિત્રો જે પણ લખો તે વાંચી વાંચીને તમારે લખવાનું છે. ચાલો પ્રશ્ન પાંચ, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. એક, આપત્તિ એટલે શું? તો અચાનક કોઈ દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય આવી કુદરતી ઘટનાને આપત્તિ કહે છે. બીજો સવાલ, આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો. પાઠની સમજૂતીમાં આપણે બધું જોઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો. આ સ્વાધ્યાય કાર્ય છે એટલે આપણે જોવો. આપત્તિના મુખ્ય બે પ્રકારો છે. નંબર એક, કુદરતી આપત્તિ. નંબર બે, માનવસર્જિત આપત્તિ. નંબર ત્રણ, કુદરતી આપત્તિઓનું નામ આપો. તો ધરતીકંપ, ભૂસંકલન, દુકાળ, પૂર, સુનામી, વાવાઝોડું, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે. સવાલ નંબર ચાર, માનવસર્જિત આપત્તિઓનું નામ આપો. તો યુદ્ધ, કોમી રમખાણો, માર્ગ અકસ્માત, ધક્કામુક્કી, નાસભાગ, આતંકવાદી હુમલા, હુલ્લડ વગેરે માનવસર્જિત આપત્તિઓ છે. નંબર પાંચ, પૂર એટલે શું? નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે. બરાબર, નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને શું કહે છે? પૂર કહે છે. નંબર છ, દુકાળની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે? વરસાદ પડ્યો ન હોય અથવા નહિવત પડ્યો હોય તેવી સ્થિતિમાં પાક અને ઘાસચારો ઉગે નહીં તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે. સવાલ નંબર સાત, સુનામી એટલે શું? સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી. બરાબર, શું કહે છે? સુનામી એટલે શું? તો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે. સવાલ નંબર આઠ, દાવાનળ એટલે શું? તો ગીચ જંગલોમાં મોટા વૃક્ષોની સૂકી ડાળીઓ એકબીજી સાથે ઘસાય. બરાબર, ગીચ જંગલો હોય તેમાં મોટા મોટા વૃક્ષો હોય અને તેની સૂકી ડાળીઓ એકબીજા સાથે ઘસાય કે અન્ય કોઈ કારણસર અગ્નિ પેદા થાય છે. એ અગ્નિ જંગલમાં ઝડપથી ફેલાય છે. જંગલમાં આ રીતે લાગેલી આગને દાવાનળ કહે છે. નંબર નવ, ધરતીકંપ એટલે શું? તો પૃથ્વીના પેટાળની અંદરના ખડગ સ્તરોનું હલનચલન થવાથી ખૂબ શક્તિશાળી કંપન થાય છે. બરાબર, પૃથ્વીના પેટાળની અંદર ખડક સ્તરોનું હલનચલન થવાથી ખૂબ શક્તિશાળી કંપન થાય છે એટલે કે ધ્રુજાદી ઉત્પન્ન થાય છે ત્યારે પૃથ્વીની સપાટી ધ્રુજી ઉઠે છે તેને ધરતીકંપ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ 14ની અંદર પ્રશ્ન 5 સુધી જ જોવાના છે. આવતા નવા તાસની અંદર આપણે પ્રશ્ન 6થી જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, જેની પાસે સ્વાધ્યાયપોથી હોય તે સ્વાધ્યાયપોથીમાં લખે, ન હોય તો પર્યાયની નોટબુકમાં લખવાનું છે અને વાંચી વાંચીને લખવાનું છે જેથી આપણું વાંચન સારી રીતે ચાલુ રહેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે મને શાંતિથી સાંભળો છો તેમના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ તેને લાઇક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.